ટ્યુટોરીયલના આ ભાગમાં હું તમને એક સરળ પ્રોગ્રામ બનાવવાની તક આપીશ. આ પ્રોગ્રામ આપણને યાદીમાંથી એક નામ પસંદ કરવાની પરવાનગી આપશે. આ આપણને માહિતીના ભાગને સુધારણા કરવા માટેની પણ પરવાનગી આપશે અને હું નામને અપડેટ કરવાની ક્ષમતાને પસંદ કરી રહી છું. ઉદાહરણ તરીકે હું આ અંદર ફર્સ્ટ નેમ લખીશ. અહીં આપણે યાદીમાંથી પસંદ કરી અને પછી તે માહિતીને અપડેટ કરી શકીએ છીએ. અમુક માહિતી જેની આપણને જરૂર નથી તેનાથી છુટકારો મેળવવા માટે હું આ પૃષ્ઠને થોડું સુધારીશ. અહીં આ એકો કરવાની જરૂર નથી. આપણે ફોર્મને પણ અહીં બદલવા જઈ રહ્યા છીએ તેથી હમણાં આની જરૂર નથી. ચાલો આને રદ કરીએ. આની પણ જરૂર નથી. આપણને ફક્ત ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમની જરૂર છે. ડેટ ઓફ બર્થ અને જેન્ડર વાસ્તવમાં મહત્વનું નથી. ચાલો આને પણ રદ કરીએ. આપણને આની પણ જરૂર નથી. આની પણ નહીં. ઠીક છે, આ કર્યું છે. આ ટ્યુટોરીયલ સંપૂર્ણપણે વિસ્તૃત તેમજ સંપૂર્ણપણે સાચું પણ થવા જઈ રહ્યું નથી. આ તમને બતાવશે કે HTML સિલેક્ટ બોક્સમાં તમારા રેકોર્ડોને કેવી રીતે લાગુ પાડવા અને તમે પસંદ કરેલ આધાર પર માહિતીને કેવી રીતે સુધારવી એ પણ બતાવશે. જેવું તમે અહીં જુઓ છો, હું અમુક ડેટા વાઇલ લૂપ અંદર બનાવવા જઈ રહી છું. આપણે અહીં અમુક HTML ડેટા બનાવીશું. અહીં હું એકો કરીશ. હમણાં માટે અહીં હું અટકીશ. ચાલો અહીં નીચે જઈએ. આપણે સિલેક્ટ એરિયા બનાવવા જઈ રહ્યા છીએ, જે છે સિલેક્ટ બોક્સ. આ એક ડ્રોપડાઉન બોક્સ છે અને આ દરેક બોક્સો માટે આપણી પાસે એક વિકલ્પ છે. ઉદાહરણ તરીકે આ એક અથવા બે હોઈ શકે છે. તો અહીં પાછા આવીએ અને રિફ્રેશ બટન. આ રિફ્રેશ કરીએ. આ ડાયલોગ બોક્સથી છુટકારો મેળવીએ. અહીં આપણને એક કે બે મળ્યું છે. આ HTMLનો એક ભાગ છે. અહીં આ લાગુ પાડીશું અને આપણા રેકોર્ડો શોધવા જઈ રહ્યા છીએ. આપણે આ દરેક ઓપ્શન બોક્સમાં નામ આપીશું. હું દરેક રેકોર્ડને જે આપણને મળ્યા છે તેને એક ઓપ્શન નામ આપીશ. જો તમને આ નથી સમજાયું, એનો અર્થ એ છે કે કોડ અંદર જે દરેક રેકોર્ડ માટે વારંવાર કરવામાં આવશે, લૂપની બહાર અહીં આપણે આપણા HTML કોડમાં પહેલા ભાગને એકો કરવા માંગીએ છીએ. આ સિલેક્ટ હશે અને તેનું નામ નેમ હશે અથવા નહીં તો ચાલો હું આને પીપલ નેમ કહું. આ પછી વાઇલ લૂપની બહાર અહીં એન સ્ટેક એકો કરીશું. તો ચાલો ટાઈપ કરીએ ફોરવર્ડ સ્લેશ અને સિલેક્ટ. આને આપણા વાઇલ લૂપની અંદર સમાવેશ ન કરવાનું કારણ એ છે કે જ્યારે આ પુનરાવર્તિત થાય છે ત્યારે તે સ્ટાર્ટ અને એન્ડ ટેગોને પુનરાવર્તિત કરશે અને ઓપ્શન ભાગને ન કરશે જેની આપણને જરૂર છે. અહીં ઓપ્શન ભાગ લૂપની અંદર જાય છે. ચાલો હું એકો કરું, ફર્સ્ટ નેમ લખીએ અને આ શું કરે છે? દરેક રેકોર્ડ માટે તે આ ઓપ્શન કોડને એકો કરશે. અને જો તમને યાદ હોય તો અહીં નીચે આપણી પાસે ઓપ્શન અને ઓપ્શન એન્ડ હતું. આ વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યું છે. હવે આપણી પાસે અહીં સિલેક્ટ ભાગ છે અને અહીં સિલેક્ટ એન્ડ છે. આપણને જરૂર છે કે આ એકવાર એકો થાય. આ એકવાર એકો થયું છે અને આ ડેટાબેઝમાં અથવા કોષ્ટકમાં દરેક રેકોર્ડ માટે એકો થયું. તમે આ રિફ્રેશ કરી ચકાસી શકો છો. આપણો કોડ ક્યાં ગયો? પાછળ જઈને જુઓ અને શોધો કે ભૂલ ક્યાં છે. વાસ્તવમાં આપણે આ ભાગને અહીં બદલવાની જરૂર છે. ઇફ સ્ટેટમેન્ટ. આપણે સબમિટ બટન માટે હવે વધારે નથી જોઈ રહ્યા તો તેને રદ કરી શકીએ છીએ. હવે એ માનીને કે બધું બરાબર છે, આપણે રિફ્રેશ કરીશું અને આપણી પાસે ડેટાબેઝમાં રેકોર્ડોના તમામ ફર્સ્ટ નામોનું લિસ્ટ બોક્સ છે. હવે હું ઈચ્છું છું કે આ સારું દેખાય અને તેથી હું કોડમાં સરનેમ અથવા લાસ્ટ નેમ લખીશ. તો રિફ્રેશ કરો. આ HTML કોડને વાપરવાનો એક અત્યંત સરળ માર્ગ છે. હવે આપણે ઓપ્શન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
આપણી પાસે દરેક ઓપ્શન માટે એક નામ હોવું જરૂરી છે અને દરેક માટે નામ ID રહેશે. જો હું રિફ્રેશ પર ક્લિક કરું છું અને મારા પૃષ્ઠ સ્ત્રોત પર આવું, તમે જોઈ શકો છો કે આપણે અહીં દરેકમાં 1 2 3 4 મેળવ્યું છે. આ ખરેખર ઉપયોગી છે કારણ કે આપણે હવે ફક્ત નામ દ્વારા જવા કરતા યુનિક રેકોર્ડોને સુધારી શકીએ છીએ. તો અહીં હું મારા અપડેટ ફોર્મને બનાવવાની શરૂઆત કરીશ. હું સિલેક્ટ પછી ઇનપુટ બોક્સ મૂકીશ અને આ ટેક્સ્ટ રહેશે. નેમ ટુ ચેન્જ રહેશે. આ એ છે જેનાથી આપણે બદલી કરવા જઈ રહ્યા છીએ. પછી આપણે બીજું એક બટન બનાવીશું અથવા સબમિટ બટન નામનું બીજું એક ઇનપુટ એલિમેન્ટ જેની વેલ્યુ ચેન્જ રહેશે. અહીં હું હમણાં માટે ફક્ત ફર્સ્ટ નેમ બદલીશ, ફક્ત ઉદાહરણ તરીકે. તો અહીં આપણો ફોર્મનો આધાર છે. આપણને અહીં નેમ મળ્યું છે અને આપણે આને કંઈકમાં બદલવા ઈચ્છીએ છીએ. તો અહીં હું આને એલેક્સમાંથી એલેક્ઝાન્ડરમાં બદલીશ અને ત્યારબાદ ચેન્જ ઉપર ક્લિક કરીશ. આ સમયે કંઈ થઈ નથી રહ્યું. હવે આપણે શું કરવાની જરૂર છે? આને ફોર્મની અંદર મૂકો જેથી હું મારા ફોર્મનો અંત કરી શકું. આ જગ્યાએ આ અવ્યવસ્થિત થઈ રહ્યું છે, પણ આશાપૂર્વક તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે. ચાલો હું અહીં નીચે સ્ક્રોલ કરું. અહીં ઉપર આપણે ફોર્મને શરૂઆત કરવાની જરૂર છે. એક્શન એ પૃષ્ઠ હશે જેના ઉપર આપણે આ સમયે છીએ, mysql.php. વાસ્તવમાં હું આ બીજા પૃષ્ઠ ઉપર કરીશ, તો આનું નામ બદલીને mysqlupdate.php કરીએ. આ તમારા માટે થોડું સરળ બનાવશે અને લખાણ માટે અત્યંત સરળ બનાવશે. પછી આને રિફ્રેશ કરીને આપણે જોઈ શકીએ છીએ કે આપણે નવા પૃષ્ઠ પર જઈએ છીએ જે આ સમયે મળ્યું નથી. હું આ અહીં અંદર બનાવવા જઈ રહી છું. આપણે આ mysql_update.php તરીકે સંગ્રહિત કરીશું. આપણા PHP ટેગોની શરૂઆત કરવાની જરૂર છે. આપણને connect.php ની જરૂર છે કારણ કે આપણે ડેટાબેઝથી ફરીથી જોડાઈ રહ્યા છીએ. આપણને નેમ વેલ્યુની પણ જરૂર છે જે આપણે બદલી રહ્યા છીએ. તો સિલેક્ટ નેમ ને પીપલ નેમ કહીશું. તો અહીં આપણે પીપલ નેમ ઇક્વલ્સ પોસ્ટ અને પીપલ નેમ ટાઈપ કરીશું. આ એક HTML એલિમેન્ટનું નામ છે જે આપણે લઈ રહ્યા છીએ. આ 1 2 3 કહેવા જઈ રહ્યા છીએ. આ આપણી ID છે જે આપણા ડેટાબેઝની અંદર છે. ટુ ચેન્જ એ ફિલ્ડ છે જેમાં આપણે નવી વેલ્યુ ટાઈપ કરવા માટે તૈયાર છીએ. અહીં હું એક ઇફ સ્ટેટમેન્ટ કોડ કરીશ, ફક્ત કહેવા માટે ઇફ પીપલ નેમ એન્ડ ટુ ચેન્જ. આ ખાતરી કરે છે કે આપણને ત્યાં બંને વેલ્યુઓ મળી છે. પછી આપણે શું કરીશું? ચેન્જ ઇક્વલ્સ MySQL ક્વેરી ટાઈપ કરીશું જે ફક્ત અપડેટ પીપલ છે, જે અહીં આપણા કોષ્ટકનું નામ છે. Update people set first name equals to change where first name equals. નહીં, આપણે નથી કરી રહ્યા. આપણે આને ID થી બદલીશું. તો આપણે ID ને આ people name ની વેલ્યુ બરાબર ટાઈપ કરીશું. બરાબર છે, ચાલો પાછળ જઈએ. ચાલો કાયલનું નામ બદલવા માટે કાયલને પસંદ કરીએ. આનું નામ 2 છે જેથી પીપલ નામ પણ 2 છે. તો આપણે આને આમાં બદલીશું જ્યાં આઈડી આ છે. હું તમને આ ટ્યુટોરિયલના આવનારા ભાગમાં બતાવીશ કારણ કે મારી પાસે સમયની અછત છે. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.